વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેસનના અંત તરફ જઈએ છીએ. આ લેસનનો આપણો જે અંતિમ મુદ્દો છે એ અફળદ્રુપતા કે વંધ્યતા છે. જ્યારે સંતાનને જન્મ આપવાની ક્ષમતા હોય, સંતાનનો જન્મ થતો હોય તો એને ફળદ્રુપતા કહેવાય, અને સંતાનને જન્મ આપવાની ક્ષમતા ન હોય તો એને અફળદ્રુપતા તરીકે અથવા વંધ્યતા તરીકે અથવા વંધ્યતા તરીકે ઓળખવામાં આવે. એટલે સંતાનનો જન્મ આપે તો ફર્ટિલિટી છે એમ કહેવાય, અને સંતાનનો જન્મ ન આપી શકે, સંતાન નિર્માણ ન થઈ શકતું તો એને ઇનફર્ટિલિટી તરીકે ઓળખવામાં આવે. જ્યારે આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે અફળદ્રુપતા કે વંધ્યત્વ છે એનો ઉલ્લેખ કરવો પડે. આ અફળદ્રુપતાનો ઉલ્લેખ કર્યા વગર પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા છે એ અધૂરી છે. અફળદ્રુપતા એ માત્ર ભારતનો પ્રશ્ન નથી, એ માત્ર ભારતમાં જ જોવા મળતી સમસ્યા નથી, પણ ભારત સહિત આખી દુનિયાની અંદર મોટી સંખ્યામાં દંપતીઓ છે એ અફળદ્રુપતા ધરાવે છે. એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ કરવા છતાં પણ બાળક પેદા કરવા માટે સક્ષમ હોતા નથી. અસુરક્ષિત જાતીય સહવાસ એટલે આગળ આપણે જે વાત કરી ગર્ભ નિરોધક સાધનોની, એ કોઈ પણ જાતના ગર્ભ નિરોધક સાધનોનો એ ઉપયોગ નથી કરતા, અને ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ નથી કરતા છતાં પણ એમને જે બાળક છે એ બાળક પેદા નથી થતું. તો આ જે ઘટના છે એને અફળદ્રુપતા તરીકે અથવા વંધ્યતા તરીકે ઓળખવામાં આવે. વંધ્યતાના અનેક કારણો હોઈ શકે, શારીરિક કારણો હોઈ શકે, કેટલાક જન્મથી જ રહેલા રોગો, જન્મજાત રોગો હોઈ શકે, ભૂતકાળમાં એવી કેટલીક દવાઓ છે એ દવાઓ ખવાઈ ગઈ હોય અને દવાઓનું એવું રિએક્શન આવ્યું હોય તો એને પરિણામે અફળદ્રુપતા છે એ રહેલી હોય, પ્રતિરક્ષા સંબંધી મુશ્કેલીઓ છે રહેલી હોય, અથવા મેન્ટલ કે સાયકોલોજીકલ કારણ છે, મનોવૈજ્ઞાનિક કારણ છે એ પણ રહેલા હોય, કે શારીરિક કારણોસર જન્મજાત રોગોને પરિણામે, દવાઓને પરિણામે, પ્રતિરક્ષાને કારણે અને મનોવૈજ્ઞાનિક કારણને કારણે પણ આ વંધ્યતા કે અફળદ્રુપતા છે એ જોવા મળે છે. પણ આપણા દેશનું જે સામાજિક પરિસ્થિતિ છે એ આપણા દેશની સામાજિક પરિસ્થિતિ એવી છે કે દંપતીને બાળક ન થાય તો હંમેશા એનો દોષ છે એ સ્ત્રીઓને આપવામાં આવે, કે આ સ્ત્રીને અંદર જ એવી કોઈ ખામી છે જે પરિણામે આ સ્ત્રી છે એ બાળકને જન્મ નથી આપી શકતી. પરંતુ આ વૈજ્ઞાનિક વાત નથી, હંમેશા એવું નથી હોતું. સમસ્યા છે એના પુરુષ સાથીમાં પણ હોઈ શકે, એટલે ખામી છે એ સ્ત્રી સામાન્ય હોય, નોર્મલ હોય, પણ એનો જે પુરુષ સાથી છે, એનો જે પતિ છે, એ પતિની અંદર એવું કોઈ કારણ રહેલું હોય કે એને પરિણામે સંતાનનો જન્મ છે એ ન થતો હોય. એટલે સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર છે,
કે વંજ્યત્વ વંજ્યત્વ નિવારણ કેન્દ્ર છે એ આની નિદાન કરવામાં આપણને મદદ કરી શકે છે. અને કેટલીક અનિયમિતતાઓ છે એની સાચી સારવાર કરી અને દંપતી છે એ બાળક પ્રાપ્ત કરી શકે છે. અને જ્યાં ખામી છે એને આપણે સુધારી નથી શકતા, દવાથી કે ઓપરેશનથી ખામીને આપણે સરખી નથી કરી શકતા, ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, કેટલીક વિશિષ્ટ ટેકનિક છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેને સહાયક પ્રજનન પદ્ધતિ તરીકે અથવા એઆરટી તરીકે, અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને આ એઆરટીની મદદથી, સહાયક પ્રજનન પદ્ધતિની મદદથી દંપતીઓ છે એ બાળકને પ્રાપ્ત કરી શકે છે. એમાંની એક પદ્ધતિ છે એ ઇન વિટ્રો ફલન છે. એમાંની એક પદ્ધતિ એ ઇન વિટ્રો ફલન છે. આપણને ખ્યાલ છે કે ફલન એટલે શુક્રકોષ અને અંડકોષનું મિલન. શુક્રકોષ અને અંડકોષનું જ્યારે મિલન થાય ત્યારે ફલિતાંડ બને, પછી એ ફલિતાંડ બહુકોષીય બને એટલે આપણે એને ગર્ભ કહીએ અથવા એને ભ્રૂણ કહીએ. અને એ ગર્ભનો વિકાસ થાય એટલે સંતતિ છે, એ સંતતિનો જન્મ થાય. અહીંયા ઇન વિટ્રો શબ્દને જરાક આપણે અલગ રીતે સમજવો પડશે. ઇન અને વિટ્રો બે શબ્દ છે, પણ સામાન્ય રીતે આપણે ઇંગ્લિશમાં ઇન એટલે અંદર એવો અર્થ કરીએ, પણ જ્યારે પાછળ વિટ્રો શબ્દ આવે ને ત્યારે હંમેશા ઉલટું થઈ જાય. ઇન વિટ્રો એટલે બહાર, ઇન વિટ્રો એટલે બહાર. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર ફલન કરાવવામાં આવે. સામાન્ય રીતે શું થતું હોય કે પુરુષ સાથી છે એ પોતાના વીર્યને, શુક્રકોષને માદાના યોનિમાર્ગની અંદર દાખલ કરે, પછી એ શુક્રકોષો ગતિ કરી અને અંડવાહિનીમાં પહોંચે, ત્યાં અંડકોષ હોય ત્યાં શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય એટલે કે ફલન થઈ જાય, જેને અંતઃફલન કહેવાય, જેને અંતઃફલન કહેવાય. આ સામાન્ય પ્રક્રિયા છે. હવે શરીરની અંદર જ્યારે ફલન શક્ય ન હોય ત્યારે શરીરની બહાર ફલન કરાવવામાં આવે, ટેસ્ટિબની અંદર ફલન કરાવવામાં આવે, એટલે આપણે એને ટેસ્ટિબ બેબી તરીકે, એટલે આપણે એને ટેસ્ટિબ બેબી તરીકે ઓળખીએ. ટેસ્ટિબ બેબી એ સામાન્ય નામ છે, લોકો માટેનું નામ છે, પણ એ ટેકનિકનું વૈજ્ઞાનિક નામ છે, સાચું નામ છે એ IVF છે. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, કે જેમાં પત્નીના શરીરમાંથી અંડકોષ છે એને બહાર કાઢી લેવામાં આવે, પુરુષના શરીરમાંથી શુક્રકોષ છે એને બહાર કાઢી લેવામાં આવે, અને લગભગ અંદર જેવી જ પરિસ્થિતિની અંદર શુક્રકોષ અને અંડકોષનું મિલન કરાવવામાં આવે. જે જાતીય અંતઃસ્ત્રાવ છે એ જાતીય અંતઃસ્ત્રાવના સ્ત્રીને 21 દિવસ સુધી ઇન્જેક્શન આપવામાં આવે અને એને પરિણામે મલ્ટીપલ ઓવ્યુલેશન થાય. સામાન્ય રીતે એક જ અંતકોષ 28 દિવસે ઉત્પન્ન થતો હોય, પણ આ ઇન્જેક્શન, અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન આપ્યા એટલે 8-10 અંતકોષો છે એ અંડવીની અંદર ઉત્પન્ન થાય, પછી 8-10 અંતકોષોને બહાર છે ડિશમાં લઈ લેવામાં આવે અને એનું પુરુષના શરીરમાંથી લીધેલ જે શુક્રકોષ છે એના દ્વારા ફલન કરાવવામાં આવે. એટલે 7-8 અંડકોષ લીધા હોય તેમાંથી 3-4 અંડકોષ છે એનું ફલન થઈ જાય. જે 3-4 અંડકોષનું ફલન થઈ જાય, જે 3-4 અંડકોષનું ફલન થઈ જાય અને ફલિતાંડ બની જાય, એ ફલિતાંડમાં વિભાજન થાય, એ ફલિતાંડની અંદર વિભાજન થાય. ફલિતાંડ એક કોષીય છે,
તો એકમાંથી બે કોષ બને, બે માંથી ચાર કોષ બને, ચાર માંથી આઠ કોષ બને. એટલે આઠ કોષ બનાવ, આઠ કોષીય અવસ્થા આવે એટલે એ ફલિતાંડને ફરી પાછા સ્ત્રીના શરીરની અંદર, એના ગર્ભાશયની અંદર મૂકી દેવામાં આવે. એટલે સ્ત્રીના ગર્ભાશયની અંદર ચાર પાંચ ફલિતાંડ જે મૂક્યા હોય એમાંથી બે ત્રણ ફલિતાંડ છે એનો વિકાસ થવા લાગે. આઈવીએફની અંદર આ રીતે બે ત્રણ ફલિતાંડનો વિકાસ છે એ થવા લાગે અને એનો એક બે મહિના સુધી વિકાસ થાય. પછી દંપતિને પૂછવામાં આવે કે ત્રણે ત્રણ સંતાન રાખવા છે, બે સંતાન રાખવા છે, એક સંતાન રાખવું છે, જે પ્રમાણે એકે એ પ્રમાણે એટલા ફલિતાંડને એટલા ગર્ભને અંદર રાખવામાં આવે, બાકીના વધારાના ગર્ભ છે એને પાછા શરીરની બહાર કાઢી દેવામાં આવે. તો શરીરની બહાર ફળન કરાવી અને જે ગર્ભ છે આઠ કોષીય ગર્ભ છે એ આઠ કોષીય ગર્ભની માતાના શરીરની અંદર એની અંડવાહિનીની અંદર એના ગર્ભાશયની અંદર છે એ સ્થાપિત કરી દેવામાં આવી એની ઇન વિટ્રો ફળન તરીકે ઓળખવામાં આવી. બીજી જે પદ્ધતિ છે એ અંતઃ ગર્ભાશય સ્થળાંતર છે, ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર, IUT તરીકે જેને ઓળખવામાં આવી. કે જે સ્ત્રીઓની અંદર ફલન થતું હોય, ગર્ભ બનતો હોય, પણ ગર્ભનો વિકાસ છે એ ગર્ભાશયની અંદર ન થતો હોય, ગર્ભાશયનું બંધારણ નબળું હોય એટલે કે ગર્ભ ધારણની સમસ્યા છે એ રહેલી હોય, એના માટે ઇન વિવો ફલન છે, એ કરાવવામાં આવે. જો વિટ્રો શબ્દ અલગ હતો અને વિવો શબ્દ અલગ છે, અહીંયા ઇનનો અર્થ ઇન જ થાય છે. ઇન વિટ્રો હોય ત્યારે બહાર, ઇન વિવો હોય ત્યારે અંદર, એટલે કે સ્ત્રીના શરીરમાં જનન કોષોનું સંયોજન છે, સ્ત્રીના શરીરમાં જનન કોષોનું સંયોજન છે એને ઇન વિવો તરીકે ઓળખવામાં આવે અને એનાથી બનતા ભ્રૂણની પણ સ્થળાંતર માટે આપણે ઉપયોગની અંદર લઈ શકીએ. કેટલીક સ્ત્રીઓમાં એવી પરિસ્થિતિ હોય કે એ અંડકોષ ઉત્પન્ન ન કરી શકે, એના અંડપિંડની અંદર ખામી હોય, પણ અંડવાહિની છે, ગર્ભાશય છે એ સામાન્ય હોય, અંડવાહિની અને ગર્ભાશય છે એ સામાન્ય હોય, પણ માત્ર અંડપિંડમાં તકલીફ છે એટલે અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થવો જોઈએ એ થઈ શકતો નથી. તો આવી પરિસ્થિતિની અંદર દાતામાંથી અંડકોષ લઈ અને સ્ત્રીની અંડવાહિનીમાં એને સ્થળાંતરિત કરવામાં આવે, જેને ગિફ્ટ તરીકે, જેને સોફ્ટ ફોર્મમાં ગિફ્ટ તરીકે ઓળખવામાં આવી, ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ફેલોપિયન ટ્યુબ એટલે અંડવાહિની. આપણે ત્યાં જેમ બ્લડ બેંક છે, જેમ સ્કિન બેંક છે, ત્વચા ચામડી માટેની પણ બેંક છે, એમ જનનકોષો માટેની પણ બેંક છે કે જ્યાં જનનકોષો છે એનો સંગ્રહ કરવામાં આવે, નરના શુક્રકોષનો અને માદાના અંડકોષનો ત્યાં સંગ્રહ કરવામાં આવે અને જ્યારે જોઈએ ત્યારે એ બેંકમાંથી એ અંડકોષ કે શુક્રકોષ છે લાવવામાં આવે. આપણે જે કેસની વાત કરીએ છીએ, કેસમાં અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન નથી થતો એટલે એને સ્પર્મ બેંક કહેવાય. તો એ ઓમ બેંક કે સ્પર્મ બેંકમાંથી, ઓમ બેંકમાંથી અંડકોષ લેવામાં આવે અને સ્પર્મ બેંક છે એમાંથી શુક્રકોષને લાવવામાં આવે અને એનું ફલન કરાવી અને જે ફલિતાંડ બની
એને સ્ત્રીની અંગવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવી એને ગિફ્ટ તરીકે ઓળખવામાં આવી. ફલિતાંડ લેવામાં આવે, ઝાયગોટ એટલે ફલિતાંડ અને ગેમેટ એટલે જનન કોષ. જનનકોષ આપણે ઉપયોગ કરીએ છીએ, જેને અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે. શુક્રકોષ ને સીધે સીધો અંતકોષ ની અંદર દાખલ કરી દેવામાં પાતળી સિરિંજ ની મદદથી દાખલ કરવું ઇન્જેક્શન દાખલ કરવાની પ્રક્રિયા એ ગુજરાતીમાં નિક્ષેપણ કહેવાય. તો અંડકોષના કોષરસની અંદર શુક્રકોષને દાખલ કરી દેવાની જે પ્રક્રિયા છે એને અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં એને ICSI તરીકે ઓળખવામાં આવે, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પોર્મ ઇન્જેક્શન તરીકે ઓળખવામાં આવે, કે જેમાં શુક્રકોષને સીધે સીધો અંડકોષની અંદર દાખલ શુક્રકોષ ની સંખ્યા ખૂબ ઓછી હોય ત્યારે કૃત્રિમ વીર્યસેચન છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન AI, કૃત્રિમ વીર્યસેચન છે AI, artificial insemination પદ્ધતિ દ્વારા પણ એને ઠીક કરવામાં આવી. આ પદ્ધતિની અંદર વીર્યને પ્રતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકઠું કરવામાં આવે અને જ્યારે યોગ્ય સમય આવે અંડકોષ પાતનો ત્યારે કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગની અંદર અથવા ગર્ભાશયની અંદર આ વીર્યને દાખલ કરી દેવામાં આવે. એને IUI તરીકે પણ અંતઃ ગર્ભાશય વીર્યસેચન તરીકે ઓળખવામાં આવે, ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન તરીકે ઓળખવામાં આવે. આ બધી વાત તો આપણે કરીએ છીએ પણ આ જે ટેકનોલોજી છે એના માટે મોંઘા સાધનોની જરૂર પડે. સામાન્ય ડોક્ટરો છે એ આ ન કરી શકે, એના માટે વિશિષ્ટ નિષ્ણાતો છે એની જરૂર પડે અને ચોકસાઈપૂર્વકનું કામ ચોકસાઈપૂર્વકના સંચાલનની છે એ સંચાલનની જરૂર પડે. આરોગ્ય સગવડતાઓ આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રની અંદર ઉપલબ્ધ છે અને આરોગ્ય સારવારનો ખર્ચ છે એ પણ વધારે આવતો હોય છે.
દોઢલાખથી માંડી અને 5-6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ એક સાયકલ નો આવે. એટલે એક વખત ઘણી વખત તો પહેલી જ વખત આમાંની કોઈ પણ પદ્ધતિ લઈ અને સફળ થઈ જાય એવું નથી. આમાંની કોઈ પણ પદ્ધતિ છે એ 3-4 વખત ટ્રાયલ છે એ કરવામાં આવે અને એક ટ્રાયલ નો ખર્ચો 2 લાખથી માંડી અને લગભગ 5-1 લાખ જેટલો આવે. એવી જ આપણે 3 લાખ જેવું ગણી અને જો 3 વખત આ પદ્ધતિથી ત્રીજી વખતે આપણને સફળતા મળી તો 9-10 લાખ રૂપિયાનો ખર્ચો છે એ આમાં થઈ જાય. એટલે આનો લાભ છે એ બહુ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે અને ભાવનાત્મક છે, ધાર્મિક છે, સામાજિક પરિબળો છે એને કારણે લોકો આ પદ્ધતિ તરફ બહુ જતા પણ નથી. પણ આ બધી પદ્ધતિનું અંતિમ જે લક્ષ્ય છે એ સંતાન પ્રાપ્તિનું છે. આપણા દેશમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે, જો એની દેખરેખ નહીં રાખવામાં આવે તો કદાચ એ મોટા થઈ શકશે કે કેમ, લાંબુ જીવી શકશે કે કેમ એનો પણ આપણને ખ્યાલ નથી. પણ આપણા દેશની અંદર બાળકને દત્તક લેવાની કાનૂની વ્યવસ્થા છે, કાયદો છે કે જે દંપતીને સંતાન ન હોય એ બાળાશ્રમમાંથી કે એવી સંસ્થાઓ જ્યાં આવા બાળકો છે ત્યાંથી કાનૂની રીતે, કાયદાકીય રીતે બાળકને દત્તક પણ લઈ શકે છે. તો બાળકને દત્તક લેવાની આ પદ્ધતિ છે એ પણ ખૂબ જ સારી પદ્ધતિ છે. તો લેસન નંબર 4 છે એને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આમાં કાંઈ પણ તમને તકલીફ હોય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકશો અને બીજી કાંઈ પણ મુશ્કેલી હોય, સમજવામાં મુશ્કેલી હોય કે અન્ય કાંઈ પણ તો આપણે ફોન ઉપર એની ચર્ચા છે કરી શકશું. આનું જે હોમવર્ક આપવામાં આવે એ તમે નિયમિત રીતે કરી અને વોટ્સએપની અંદર મને મોકલી આપજો. થેન્ક યુ.